ગુર્જર વાણી પ્રસ્તુત કરે છે. સામાન્યકાળના ચોથા અઠવાડિયાનો સોમવાર. સુખની સાચી ઓળખના અભાવે આપણે સુખના પર્યાયને પામવાના અતિરેકમાં સાચા સુખને જાકારો આપીએ છીએ. સાંભળીએ સંત માર્ગકૃત શુભ સંદેશના પાંચમા અધ્યાયના વચનો 1-20. આમ ઈસુ અને તેમના શિષ્યો સરોવરને સામે કાંઠે ગેરસાનીઓના પ્રદેશમાં આવી પહોંચ્યા. ઈસુ હોડીમાંથી ઉતર્યા કે તરત જ એક અપદૂત વળગેલો માણસ કબ્રસ્તાનમાંથી નીકળીને તેમની સામે આવ્યો. તે કબ્રસ્તાનમાં જ રહેતો હતો અને હવે તો કોઈ તેને સાંકળથી પણ બાંધી શકતું નહોતું. તેને ઘણીવાર બેડીઓ પહેરાવી સાંકળે બાંધવામાં આવ્યો હતો, પણ તે સાંકળના ટુકડા કરી નાખતો અને બેડીઓ તોડી નાખતો. કોઈની તાકાત નહોતી કે તેને કબજે રાખે. રાત અને દાડો કબરોમાં અને ડુંગરોમાં તે સતત બૂમબરાડા પાડ્યા કરતો અને પથરાથી પોતાને ઘા કર્યા કરતો હતો. તેણે ઈસુને દૂરથી જોયા એટલે દોડતા આવીને પગે પડીને મોટેથી કહ્યું, હે પરાત્પર ઈશ્વરના પુત્ર ઈસુ, તારે ને મારે શું છે? હું ઈશ્વરની આણ દઈને કહું છું કે મને રીબાવીશ નહીં. કારણ ઈસુએ તેને કહ્યું જ હતું કે, ઓ અશુદ્ધ આત્મા, એ માણસમાંથી બહાર નીકળ. ઈસુએ તેને પૂછ્યું, તારું નામ શું છે? ત્યારે તેણે કહ્યું, મારું નામ તો લશ્કર છે, કારણ અમે ઘણા છીએ. અને તેણે ઈસુને કરગરીને વિનંતી કરી કે, અમને આ દેશમાંથી કાઢી ન મૂકીશ. ડુંગર પાસે ભૂંડોનું મોટું ટોળું ચરતું હતું. અશુદ્ધ આત્માઓએ ઈસુને વિનંતી કરી કે, અમને એ ભૂંડોમાં મોકલી દે, એટલે અમે તેમનામાં દાખલ થઈ જઈએ. ઈસુએ રજા આપી એટલે અશુદ્ધ આત્માઓ નીકળીને ભૂંડોમાં દાખલ થઈ ગયા અને લગભગ 2000 એ ટોળું ભેખડ ઉપરથી ધસમસતું સરોવરમાં ધસી ગયું અને ડૂબી મર્યું. ભૂંડોને ચરાવનારાઓ ભાગી ગયા અને તેમણે શહેરમાં અને ગામડાઓમાં વાત ફેલાવી દીધી, એટલે લોકો શું થયું છે તે જોવા દોડી આવ્યા. ઈસુની પાસે આવ્યા ત્યારે જેને અપદૂતોનું લશ્કર વળગ્યું હતું તે માણસને કપડાં પહેરીને સ્વસ્થ ચિત્તે બેઠેલો જોઈ તેઓ ભયભીત થઈ ગયા. નજરે જોનાર માણસોએ તેમને અપદૂતગ્રસ્ત માણસનું શું થયું અને ભૂંડોની શી દશા થઈ તે બધું કહી સંભળાવ્યું. એટલે તે લોકો ઈસુને વિનંતી કરવા લાગ્યા કે, અમારી હદમાંથી ચાલ્યા જાઓ. ઈસુ હોડીમાં બેસવા જતા હતા ત્યાં જેને પહેલા વળગાડ હતો તે માણસે તેમને વિનંતી કરી, મને આપની સાથે રહેવા દો. પણ ઈસુએ તેને રજા ન આપતા કહ્યું, તારે ઘેર તારા સગાવાલા પાસે જા અને તારા ઉપર દયા લાવીને પ્રભુએ તારે માટે જે કર્યું છે તે તેમને જણાવજે. તે માણસ ચાલ્યો ગયો અને ઈસુએ પોતાને માટે જે જે કર્યું હતું તેની વાત દશનગર પ્રદેશમાં ફેલાવવા લાગ્યો. લોકો બધા અચંબો પામ્યા. સમજણની વાત ક્ષણમાં પામી જવાય છે, ન પમાય તો એમાં યુગોય વહી જાય છે. માણસ આખરે શું ઝંખે છે, એ શાની શોધ કરે છે? સવારથી સાંજ સુધીની આ ભાગદોડ શેને કારણે? જવાબ છે, સુખ મેળવવા. તો સુખ એટલે શું? એટલે ભૌતિક રીતે સમૃદ્ધ થવું. તે મિત્રો, આ જ છે સમજણ વિનાની સમજ, અફીણી સમજ. આખો સમાજ આમાં જ જીવે છે. સમાજે સગવડોને જ સુખનો પર્યાય બનાવી દીધો છે. સગવડો હોય એ સારી વાત, પણ એટલે અનિવાર્ય સગવડો હોય ત્યાં સુખ, પણ તેના અતિરેકમાં સુખ નથી. આ મૂળભૂત સમજ. આ પામી શકાય તો સંતોષ મળે, એ સુખનું પૂર્ણ વિરામ ગણાય. જે પરિસ્થિતિ છે તે જો પૂરતી હોય તો સુખ માનવું. આજના શુભ સંદેશમાં આ જ સાર સાથે માનવીય ગુણો જે
જેવા કે દયા, પ્રેમ, આદર, ક્ષમા વગેરે હોય તો જીવન સાચા અર્થમાં ખીલ્યું, પાંગર્યું કહેવાય. પલ પલ છે તારી ઝંખના, કણ કણ માં વ્યાપી ઝંખના, પલ પલ છે તારી ઝંખના, કણ કણ માં વ્યાપી ઝંખના. ક્યારે પામો તુજને પ્રભુ, ક્યારે પામો તુજને પ્રભુ, નિષ્કિંચિ મારી પ્રાર્થના. પલ પલ છે તારી ઝંખના, કણ કણ માં વ્યાપી ઝંખના. ગા
કરછી તારી ઝંખના કણ કણ માં વ્યાપી ઝંખના પલ પલ છી તારી ઝંખના કણ કણ માં